આજકાલ આજે બાકી બધું કાલે. આજકાલ ડિજિટલ સમાચારમાં આપનું સ્વાગત છે. મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ થનાર ઉજવણીની રૂપરેખા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત તારીખ 9/8/2023 થી તારીખ 15/8/2023 દરમિયાન જામનગર જિલ્લાની કુલ 421 ગ્રામ પંચાયત તથા તેમાં સમાવેશ ગામોમાં કુલ 5 થીમ આધારિત ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે પંચ પ્રાણ પ્રતિજ્ઞા, સેલ્ફી, વસુધા વંદન, વીરોકા વંદન, ધ્વજવંદન, રાષ્ટ્રગાન જેવી તમામ ઉજવણીનું ગ્રામ્ય કક્ષાએ સુચારું આયોજન કરવામાં આવેલ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના રાષ્ટ્રવ્યાપી આહવાનને માન આપીને સમગ્ર રાષ્ટ્રમાં આગામી સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને 2 અભિયાન હાથ ધરવામાં આવનાર છે. એમાં એક અભિયાન મેરી માટી મેરા દેશ, કે જેમાં દરેક ગામમાં માટી, પવિત્ર માટી એકત્રિત કરવામાં આવશે અને એના માટે દરેક ગામમાં કોઈ એક દિવસે એક કાર્યક્રમ અને એમાં એના 5 ભાગ રાખવામાં આવ્યા છે. એમાં શિલા ફલકમ એનું સ્થાપન કરવાનું, એના પછી પંચ પ્રતિજ્ઞા ગામના લોકો લેશે માટી હાથમાં રાખીને પંચ પ્રણ, અને ત્યાં શિલા ફલકમ છે ત્યાં સેલ્ફી લેવામાં આવશે. તેની સાથે વસુધા વંદન, એટલે કે જે શિલા ફલકમનું જે સ્થળ છે તે સ્થળે અથવા તેની નજીકમાં 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. વીરોકા વંદન, મતલબ કે ગામમાં જે કોઈ પણ વીર શહીદ અથવા તો સ્વાતંત્ર્ય સેનાની હોય એના કુટુંબીજનને શાલ ઓઢાડીને એનું સન્માન કરવામાં આવશે. અને કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને રાષ્ટ્રગાન ગાવામાં આવશે. અને એ રીતે દરેક ગ્રામ પંચાયતમાં કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એ અંતર્ગત જામનગર જિલ્લામાં આજથી શરૂ કરીને, એટલે કે તારીખ 9 ઓગસ્ટથી શરૂ કરીને 12 ઓગસ્ટ સુધીના 4 દિવસ દરમિયાન જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં ફેઝ મેનરમાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે. સાથોસાથ ગામમાં જે શાળાઓ આવેલી છે ત્યાં પણ આ જ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, કે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.